કોરોનાની મહામારી વચ્ચે હાલ તહેવારોની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે ગુરુવારે વટ સાવિત્રીના વ્રતની પૂજા પણ કોરોના મહામારી વચ્ચે કરાઈ હતી, જેમાં સતીવ્રતનો અદ્ભુત મહિમા દર્શાવતું વ્રત એટલે કે વટ સાવિત્રીના વ્રતમાં મહિલાઓએ પતિની લાંબી આયુષ્યની પ્રાર્થના કરી હતી. ભારત દેશ યુગો યુગોથી ઋષિ મુનિ સંતો વીર મહાપુરુષો તથા સતી નારીનો દેશ ગણાય છે. આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિના દરેક તત્વને પૂજનીય માનવામાં આવે છે, જેમ કે વડ, પીપળો, તુલસી, બીલીપત્ર સમાવેશ છે. વિશાળ બદલાની છત્રછાયામાં સતી સાવિત્રીએ પોતાના પતિ પરમેશ્વર સત્યવાનને યમ પાંચમાંથી છોડાવી નવજીવન બક્ષ્યું હતું. વિધાતાના લેખને પલટાવવાની અદ્ભુત શક્તિ પતિવ્રત ધર્મમાં રહેલી છે. ત્યાં જેઠસુદ પૂનમના આજના દિવસે સતીઓના પવિત્ર વ્રત દ્વારા સૌભાગ્યવતી નારીઓ વડપૂજન પરિક્રમા ઉપવાસ તથા પતિના દીર્ઘાયુ માટે કામના કરે છે. ત્યારે આ વર્ષે પણ કોરોનાની મહામારી વચ્ચે હાલ અનેક તહેવારોની ઉજવણી લોકો ઘરે રહીને કરી રહ્યા છે. ત્યારે આજે ગુરુવારે વટ સાવિત્રી વ્રતની ઉજવણી પણ કોરોનાની મહામારી વચ્ચે માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરાઈ હતી, જેમાં સૌભાગ્યવતી મહિલાઓએ પૂજા અર્ચના કરી પોતાના પતિની લાંબી આયુષ્યની પ્રાર્થના પણ કરી છે. જે વ્રત રાખવામાં આવે છે અને વ્રત દાદાની પૂજા કરવામાં આવે છે, એમના તરફથી તમે શું માંગો છો અને કઈ રીતે પ્રાર્થના કરો છો? બસ આજના જે અત્યારે જે કોરોના કાળમાં તમને ખબર છે જે ચાલી રહ્યું છે, તેથી બસ બધા અમારા ફેમિલીને અને મારી હસબન્ડની લાંબી આયુ રાખજો. રાજેશ મહારાજ, મહારાજ કઈ રીતની આજે પૂજા થઈ રહી છે અને કેટલો મહત્વ બનાવે છે? હવે કઈ રીતે પૂજા થાય છે તમારી સામે જ છે. હવે બહેનો બધા સૌભાગ્યવતી સ્ત્રીઓ આવે છે અને પ્રેમથી ભાવથી આ વડદાદાની પૂજા કરે છે. કેટલો મહત્વ ગણાય છે આ વડદાદાની પૂજા? મહત્વતાનું ઘણું બધું છે સાહેબ, જોવા જાઓ તો પ્રેમથી ભાવથી આ બધી બહેનો આવે છે, આખો દિવસ ઉપવાસ રાખે છે, વ્રત કરે છે, તપ કરે છે અને આટલે આ વરસાદની અંદર તમે જોઈ શકો છો, વરસાદની અંદર પણ બહેનો આવીને આજે હર્ષોલ્લાસથી આજે પૂજા કરી રહ્યા છે. વડદાદાની પૂજા કરવાથી મહિલાઓને શું લાભ મળે છે? વડદાદાની પૂજા કરવાથી, વ્રત કરવાથી એમનું સૌભાગ્ય અખંડ રહે છે સાહેબ. સૌભાગ્યવતી સ્ત્રીનું આ જે વ્રત છે એ બહુ મોટું મહત્ત્વ આપનારું છે સાહેબ, અને આ વ્રત કરવાથી સૌભાગ્યવતી જે પણ સ્ત્રીઓ છે આ વ્રત રાખે તેનું સૌભાગ્ય સદા અખંડ રહે છે. આ વ્રત કોના માટે રાખવામાં આવે છે? આ વ્રત પતિ માટે રાખવામાં આવે છે, પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે સાહેબ. સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં સૌભાગ્યવતી મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અનેક માસ્ક પહેરી પોતાના પતિની લાંબી આયુષ્ય માટે લાંબી ઉંમરના કામના પણ કરતી નજરે પડતી હતી. અઝર કુરેશી, રિટર્ન ફેન્યુઝ.